मरु नाम अर्शुभ भाई सुजिंद्रा है। हूँ उपलेटा हाल रहूँ छू। मारे डाबा पगनी घूटणनी गादी में प्रॉब्लम हतो। जन्मजात आपणो पग जयरे वाको होय एटले पगनी गादीनो वजन एक साइड में पड़त हो घूटण में साथड़ती, तो घणा समय थी अमारे ए बाबतनो दुखाव रहेतो डाबा पग में। अने एक दिवस अचानक घरे वधारे आकस्मिक ने लीधे दुखावो उपड़ी गयो। मने जाणवा मळ्युं के राजकोटमां शिव मल्टी स्पेशियालिस्ट हॉस्पिटल छे, त्यां डॉक्टर कौशल पटेल छे, एमने बतावी जोईए। घणा रेफरन्स लीधेला हता एटले એમની પાસે જવાનું થયું અને એમને સારવાર અર્થે બતાવ્યું, તો એમને મેડિકલ ભાષામાં HTO કરવું પડશે એવું મને સવિસ્તાર જણાવેલો। અને અગાઉ પણ અનેક દર્દીઓના અભિપ્રાય અને એમના લોકો એમની પાસે જે ઓપરેશન કરાવી ગયા હોય આ ટાઈપના એમનો અભિપ્રાય લીધે ફરી પાછું MRI અને એક્સરે કરાવી અને ડૉક્ટર કૌશલ પટેલ સાહેબને મળવાનું થયું, ત્યારે એમને મેડિકલ ભાષામાં HTO કઈ રીતે થાય, શું બનાવ, એમાં કઈ રીતે ઓપરેશન કરવું પડે એમની સંપૂર્ણ વિગતથી મને વાકેફ કરવામાં આવ્યું। જ્યારે મારી ગાદીના 3 કટકા થઈ ગયેલ હોય અને પગ મારો એકદમ વાકો પડતો હતો ત્યારે એમણે મને સર્જરીની સલાહ આપી। એની સલાહ મુજબ મેં 18 જાન્યુઆરીના રોજ શિવ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દાખલ થઈ અને આ સારવાર લેવા માટે હું સવારે દાખલ થઈ ગયો। 2.5-3 કલાક ઓપરેશનની સર્જરી બાદ મને 2 દિવસમાં રજા આપવાનું થયું। એક જ દિવસમાં આમ તો જનરલી કહેતા હોય, પણ અહીંની હોસ્પિટલની સાર સંભાળ, હોસ્પિટલનો સ્ટાફ, એમનો સ્નેહ પ્રેમ લાગણી જોઈ અને એક દિવસ સારવાર વધારે લેવાનું મન થયું અને 2 દિવસ આ હોસ્પિટલમાં રોકાવાનું થયું। સારવારની દૃષ્ટિએ જોઈ અને હોસ્પિટલની ચોખ્ખાઈ, શુદ્ધતા, લોકોની આપણી સાથેની વ્યવહારની પ્રામાણિકતા, એમનો સ્ટાફ, સુગમતા ભરી વાતાવરણમાં વધારે 1 દિવસ રોકાય અને મારું જે કંઈ સર્જરીનું કામ હતું એ મેં અહીંયા પૂર્ણ કર્યું અને રજા લીધી। ત્યારબાદ આજે 2 મહિનાના અંતે વચ્ચે ફોલોઅપ મેં લીધેલું હતું 18-2ના રોજ અને આજે 18-3ના રોજ, એટલે મારે આ મારી સર્જરીને 2 મહિના પૂરા થયા। મને હાલ મારી સર્જરીથી ખૂબ જ સંતુષ્ટ છું। મને છેલ્લા ઘણા સમયથી જે કાંઈ દુખાવો થતો હતો એ સંપૂર્ણ દુખાવો નાબૂદ થયો છે અને આ સર્જરી કરાવ્યા પછીથી હવે હું સારું એવું ફીલ કરી શકું છું। 2 મહિના સંપૂર્ણ આરામ કરી આવતા દિવસોમાં આપ સૌની વચ્ચે આવી અને આપના જે કાંઈ કાર્ય છે એ પણ કરીશ અને આ જે સલાહ લોકોએ મને આપેલી હતી એનો પણ હું આભાર માનું છું। ડૉક્ટર કૌશલ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને મારી સર્જરી કરી અને મને આજે મારા પગને એમ કહી શકાય કે નવું જીવન આપ્યું છે અને 20 વર્ષ સુધી આ પગને કાંઈ ના થાય એના માટે જે કાંઈ મારી સર્જરી કરી એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું।